આજે આપણે બનાવીશું કઠોળમાં ચોળાનું શાક। આ શાક આપણે થોડી અલગ રીતે બનાવવાના છે। ઘરમાં જ્યારે લીલા શાકભાજી અવેલેબલ ના હોય ત્યારે તમે આ ચોળાનું શાક બનાવી શકો અને એની સાથે તમે રાઈસ એટલે કે ભાત બનાવીને પણ સર્વ કરી શકો છો। પરોઠા રોટલી સાથે કે ભાતની સાથે પણ આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગતું હોય છે। હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો ચલો આ મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ। રોજ આવી નવી નવી ગુજરાતી રેસીપી જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। મેં અત્યારે એક કપ ચોળા લીધા છે। ચોળાને આપણે અડધો કલાક માટે પાણીમાં પલાળીને રાખીશું જેથી આપણે જ્યારે બાફવા મૂકીએ ને તેમાં વધારે સમય ના લાગે અને જલ્દીથી ચડી જાય। હવે કુકરમાં ડાયરેક્ટ જ આપણે એને બાફવા મૂકી દઈશું અને પાણી બહુ વધારે નથી નાખવાનું। સ્લો ફ્લેમ ઉપર જ આપણે એને લગભગ 10-12 મિનિટ માટે અથવા તો 2 વિસલ આવે ત્યાં સુધી થવા દઈશું। આપણા ચોળા બફાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ। તેમાં મેં 2 ટામેટા અને 2 ડુંગળી લીધી છે। ડુંગળીને આપણે રફલી ચોપ કરી લેવાની છે અને ટામેટાને આપણે છીણી લઈશું। તો ડુંગળી અત્યારે મેં આ પ્રમાણે ચોપ કરી લીધી છે। તમે જો ડુંગળી ના ખાતા હો તો તમે સ્કીપ કરી શકો। તમારે ફક્ત ટામેટા લેવાના। ટામેટાને મેં છીણી લીધા છે। તમારે જો મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરીને પ્યુરી બનાવવી હોય તો તમે એ પણ બનાવી શકો। અત્યારે આપણા ચોળા બફાઈ ગયા છે। ચોળા આ પ્રમાણે બફાવા જોઈએ, બહુ વધારે ઓવરકુક નથી કરવાના। એકદમ સરસ રીતે ચઢી પણ ગયા હોવા જોઈએ અને ફાટવા પણ ના જોઈએ। તો પાણી તમારે પ્રમાણસર મૂકવાનું, ચોળાથી એક આંગળ ઉપર તમે પાણી મૂકશો તો તમારા ચોળા આ પ્રમાણે સરસ બફાઈને તૈયાર થશે। હવે આપણે એક કડાઈની અંદર 3 ટેબલસ્પૂન તેલ લેવાનું છે। તેલ આપણે પહેલા બરાબર ગરમ થવા દઈશું। ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 ટીસ્પૂન જીરું નાખવાનું છે। ચોળાના વઘારમાં જીરાનો ઉપયોગ કરવાનો છે। જીરું બરાબર ફૂટે એટલે આપણે એની અંદર 1/2 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે। જ્યારે પણ તમે કોઈ કઠોળ બનાવો તો હિંગ વઘારમાં વધારે નાખવાની જેથી ચોળાના કારણે ગેસ ના થાય। કોઈ પણ કઠોળ ખાવાથી ઘણા લોકોને ગેસની તકલીફ થતી હોય છે તો તમે હિંગ થોડી પ્રમાણસર નાખશો એટલે કે આગળ પડતી નાખશો તો તમને એવી તકલીફ નહીં થાય। હવે આપણે જે ડુંગળી ચોપ કરીને રાખી છે એની અંદર એડ કરી દઈશું। તમે જો ડુંગળી ના ખાતા હો તો તમારે ટામેટા એડ કરવાના। ડુંગળીને આપણે ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાતાળવાની છે તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને લગભગ 2-3 મિનિટ માટે સંતળાવા દઈશું જેથી એનો આછો સરસ ગુલાબી કલર આવી જાય। આ પ્રમાણેની ડુંગળી સંતળાઈ જાય પછી એની અંદર આપણે લસણ એડ કરવાનું છે। તો મારી પાસે લસણની ચટણી તૈયાર છે તો મેં 2 ચમચી જેટલી લસણની ચટણી એડ કરી છે। તમારી પાસે જો ચટણી ના હોય તો તમારે 5-6 કળી લસણ લેવાનું અને મિક્સર જારની અંદર એને ગ્રાઇન્ડ કરીને એડ કરી દેવાનું। હું આ પ્રમાણે લસણ અને લાલ મરચાંની ચટણી બનાવીને રાખું છું જેથી કોઈ પણ શાક ખીચડી એમાં જરૂર પડે તો આપણે તરત જ એને ઉપયોગમાં લઈ શકીએ। ફ્રીઝમાંથી કાઢેલી છે એટલે થોડી એને મેલ્ટ થવામાં વાર લાગશે। આ પ્રમાણે આપણે એને સ્પેચ્યુલાથી બરાબર મિક્સ કરી લઈશું। લસણની ચટણીને પણ થોડી વાર માટે આપણે સંતાવવા દઈશું જેથી લસણનો જે કાચો સ્વાદ હોય જતો રહે। જ્યારે પણ તમે આ પ્રમાણે લસણ ડુંગળીની ગ્રેવી બનાવો તો એને બરાબર સંતાવવા દેવા જરૂરી છે એટલે કે ચડી ગયા હોવા જોઈએ। લસણ આપણું બરાબર સંતાઈ જાય પછી એની અંદર ટામેટા એડ કરીશું। ટામેટા એડ કર્યા પછી આપણે એની અંદર મીઠું એડ કરવાનું છે સ્વાદ પ્રમાણેનું। અત્યારે મેં 1 ટીસ્પૂન મીઠું એડ કર્યું છે। 2 ચમચી લાલ મરચું એડ કરવાનું છે। 1 ચમચી આપણે એમાં હળદર એડ કરીશું। 1 મોટી ચમચી ધાણા જીરું ઉમેરવાનું છે। 1/2 ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે અને 1/2 ચમચી આપણે કિચન કિંગ મસાલો એડ કરીશું। કિચન કિંગ મસાલો ઘરે કેવી રીતે બનાવાય એની રેસીપી મેં ચેનલ ઉપર બતાવેલી છે, માર્કેટમાં તૈયાર પણ મળે છે। હવે આપણે બધી વસ્તુઓને મિક્સ કરી લઈશું બરાબર। આ શાકની અંદર કિચન કિંગ મસાલો નાખવાના કારણે સ્વાદ એકદમ સરસ આવે છે। જનરલી આપણે જ્યારે કઠોળ બનાવીએ તો ખટાશ અને ગળપણ નાખી અને ચાનો લોટ અડવાડીને બનાવતા હોઈએ છીએ, પણ જો આ પ્રમાણે થોડું અલગ રીતે બનાવવામાં આવે તો એનો સ્વાદ સારો લાગે છે। દર વખતે એકનું એક ટાઈપનું કઠોળ આપણે ખાઈએ તો એ ખાવામાં થોડો કંટાળો આવતો હોય છે, તો આ પ્રમાણે તમે વેરિએશન એમાં લાવી શકો છો। તેલ આ પ્રમાણે છૂટું પડી ગયું છે તો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। તો હવે એની અંદર આપણે 2 ચમચી કસૂરી મેથી એડ કરવાની છે। ગેસની ફ્લેમ આ સમય ઉપર આપણે એકદમ સ્લો રાખીશું જેથી નીચેથી આપણું જે શાક છે બિલકુલ જ ચોંટે નહીં। હવે એમાં આપણે પાણી એડ કરી દેવાનું છે તો મેં અત્યારે 1/4 કપ પાણી એની અંદર ઉમેર્યું છે। પાણી ઉમેર્યા પછી ગેસની ફ્લેમને આપણે થોડી વાર માટે ફાસ્ટ કરીશું જેથી આપણી જે ગ્રેવી છે એ સરસ રીતે ઉકળવા માંડે। તો આ પ્રમાણેની ગ્રેવી ઉકળવા માંડે પછી એની અંદર આપણે થોડી બારીક સમારેલી કોથમીર એડ કરવાની છે અને જે ચોળા આપણે બાફીને રાખ્યા છે એ એડ કરી દઈશું।
મેં અત્યારે તમને જે ક્વોન્ટિટી બતાવી છે એમાંથી તમે 3 થી 4 વ્યક્તિ માટે ચોળાનું શાક બનાવીને તૈયાર કરી શકો. ચોળા જ્યારે બાફો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે ઓવરકુક ના થઈ જાય. આ પ્રમાણેના એકદમ સરસ બફાવા જોઈએ, પણ ફાટવાના જોઈએ. મિક્સ કરી અને સ્લો ફ્લેમ ઉપર આપણે એને 5-1 મિનિટ માટે રહેવા દઈશું, જેથી બધા જ મસાલા ચોળાની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય. સ્લો ફ્લેમ પર 5 મિનિટ રાખ્યા પછી આપણું શાક તૈયાર થઈ જશે. તમને જો વધારે રસો રાખવો હોય તો તમે થોડી પાણીની ક્વોન્ટિટી હજુ એડ કરી શકો. અત્યારે આપણું શાક તૈયાર થઈ ગયું છે તો એને એક સર્વિંગ બાઉલમાં કાઢી દઈએ. તમારે જો હજુ વધારે ગ્રેવી રાખવી હોય તો રાખી શકાય. જ્યારે તમે રાઈસની સાથે સર્વ કરવાના હો તો થોડી ગ્રેવી રાખો તો વધારે સારું રહેશે. આ શાકને તમે રોટલી, પરાઠા કે પૂરીની સાથે પણ સર્વ કરી શકો છો. તો આ પ્રમાણે તમે ચોળાના શાકની રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરો. રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ એને જરૂરથી શેર કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે.